ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર યુનિટ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. હવે આપણે અહીંયા જોઈએ ટોપિક નંબર 3.2 કે સારા મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો કેવા. તો જોઈએ નીચેના લક્ષણો ધરાવતી સરેરાશને આદર્શ સરેરાશ કહી શકાય. હવે કેવી સરેરાશ હોય તો આદર્શ સરેરાશ થાય? તો પહેલું કીધું છે તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ. હવે તમને જે સરેરાશ આપે એ એકદમ વ્યાખ્યાયિત થયેલી હોવી જોઈએ અને સ્પષ્ટ હોવી જોઈએ. હવે તે સરેરાશ છે એ સમજવામાં તેમજ ગણતરી કરવા માટે સરળ હોવી જોઈએ. હવે આપણે જે સરેરાશનો ઉપયોગ કરવી છે એમાં માહિતીના બધા અવલોકનો છે એનો ઉપયોગ થવો જોઈએ. કોઈ પણ માહિતી છે એના અવલોકનો છૂટવા જોઈએ નહીં. હવે બેઝિક ક્રિયા માટે છે એ સરેરાશ ખૂબ જ ઉપયોગી છે. હવે જો સરેરાશ છે એ સ્થિર માપ છે. હવે એક જ સમષ્ટિમાંથી આપણે સમાન કદના જુદા જુદા નિર્દેશ લેવા હોય તો નિર્દેશની જે સરેરાશ કિંમત હોય એ આપણને કેવી એક સરખી જોવા મળે છે. અને સરેરાશ ઉપર અતિ મોટા એટલે કે ખૂબ જ મોટા પ્રકારના અવલોકનો અને ખૂબ જ નાના અવલોકનો છે તેની વધુ પડતી અસર છે એ જોવા મળતી નથી. તમને જે સરેરાશની અંદર આ લક્ષણો જોવા મળે એ આદર્શ સરેરાશ છે, એટલે કે એના દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે એ સચોટ માહિતી છે. હવે સરેરાશ છે એના જુદા જુદા માપ છે. હવે આપણે આની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ છે એનો અભ્યાસ કરવાનો છે. તો એના ત્રણ માપ છે, મધ્યક, મધ્યસ્થ અને સ્થાનીય સરેરાશ, અને ત્રીજું કીધું છે બહુલક. આ ત્રણે ત્રણના દાખલા છે એ આપણે આ યુનિટની અંદર જોવાના છે. મધ્યક, મધ્યસ્થ અને અન્ય સ્થાનીય સરેરાશો અને બહુલક આના દાખલા છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર ચાલુ કરશું.